कृष्ण विद्यार्थी मित्रों, हवे आजना लेक्चर में आपणे खूब ज अगत्यना बे दाखला शीखवाना छे, जे घणी बधी वखत एग्जाम में पूछायेला छे अने मोटा भागे पूछाता होय छे, बराबर। जेनो एक पायो कहेवाय ने आपणे गई कालना लेक्चर में शीखी लीधो, बराबर। हवे तमारी सामे रकम छे, आम आपणे जोईए तो आ पहेलू पद, आ बीजू पद अने त्रीजू पद, आम जो है तो आम आ त्रण पद कहवाय, बराबर। हवे त्रण पद माथी तमारे एवा बे पद सिलेक्ट करवाना छे कि जेमाथी तमे काय कॉमन काढ़ी शको, मने कॉमन जे सरखू होय निकले, बराबर। टूंक में बे पद एवा गोतवाना कि जेनी अंदर काईक वस्तु सरखी होय, बहु सादी भाषा में कहू ने तो मैचिंग, बराबर। मैचिंग नु होय नी गोतवानुं, जो आ त्रणना छेदमां पांच ने आ त्रणना छेदमां पांच बे सरखा छे, बराबर। बे किंमतों सरखी थी, मतलब के ई बे पद माथी कॉमन काढ़ी शकाशे, बराबर ने। अने एने कॉमन काढ़वा माटे ई बे पद ने हूँ बाजू बाजू में गोठवीश, बराबर। जो आ पहलू पद जेम छे दरेके दरेक पद पोतपोतानी निशानी साथे गोठवावू जोईशे, बराबर। आ पहलू पद कहेवाय, एने हूँ एज इट इज एम नम लखू छू, जोई जोईने माइनस बेना छेदमां त्रण गुणिया त्रणना छेदमां पांच। હવે આ ત્રણના છેદમાં પાંચનું મેચિંગ આની હારે છે ને, એટલે આ પદને હું આગળ લઈ લઉં એની બાજુમાં, અને આ આખું જે છે ને એ માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં છ એવું કહેવાય, એટલે એ લખીએ બરોબર। આ જેવું છે એવું એઝ ઇટ ઇઝ માઇનસ નિશાની સહિત આ બધે બધું ગોઠવ્યું, અને હવે આ જે વચ્ચેનું હતું ને એની છેલ્લે વારી। હલો, આ શું કર્યું સમજાય છે ને બધાને? સરખા પદ જે હતા એને નજીક નજીક ગોઠવા, અને એ નજીક નજીક એટલા માટે ગોઠવા છે કે એમાંથી આપણે કોમન કાઢી શકીએ, બરાબર। એટલે આ પદ અને આ પદમાં મને સમાન દેખાતા હતા, બરાબર। ટૂંકમાં મેચિંગ આ બેમાં મળ્યું હતું, એટલે બેને બાજુમાં ગોઠવા, જે વચ્ચે નડતું હતું એને છેલ્લે મૂકી દીધું, બરાબર। અને પદ છે ને એ નિશાનીથી બદલાશે, અહીંયા પ્લસ નિશાની આવી અને માઇનસ નિશાની આવીને, એટલે આ આખું એક પદ, એમાં ગુણાકાર નિશાની ભેગી લઈ લેવાની, પછી વત્તા નિશાની પછીનું હોય એ બીજું પદ, અને વળી પાછી કંઈક વત્તા કે ઓછાની નિશાની આવે એની પછીનું આખું ત્રીજું પદ, એટલે એક બે અને ત્રણ પછી એમાંથી આ પહેલું ને છેલ્લું છે એમાં સમાન સમાન હતા આંકડાઓ, એટલે એને બાજુમાં ગોઠવાને આ પદને છેલ્લે રાખ્યું। હવે જે સમાન હતા એને ગયા લેક્ચરમાં જેમ દાખલા શીખ્યા એ પ્રમાણે કોમન કાઢવાના, એટલે આ ત્રણના છેદમાં પાંચને કોમન લઈશું, અને જે વધે એ કાઉન્ટ્સમાં લખશું। ત્રણના છેદમાં પાંચ અહીંયા બાર લખી નાખ્યા, તો હવે આટલી આ જે પહેલું પદ હતું એમાંથી આ વસ્તુ તો બાર કોમન નીકળી ગઈ છે, એટલે અહીંયા શું વધશે? માઇનસ બેના છેદમાં ત્રણ, આટલામાંથી માઇનસ બેના છેદમાં ત્રણ વધ્યું, અને ત્રણના છેદમાં પાંચ અહીંયા બાર નીકળી ગયા છે, એટલે આમાંથી શું વધશે આટલામાંથી? તો કે વચ્ચેની માઇનસ નિશાની, આ તો બાર નીકળી ગયા છે એટલે એકના છેદમાં છ, બરાબર। ત્રણના છેદમાં પાંચ બેયમાં હતા ને, એની બદલે બેયના ભેગા બાર લખી નાખ્યા એક વખત, બરાબર। આ કોમન લખ્યા કહેવાય, કોમન એટલે કે આ બેયના, આપણે કેમ અમુક સોસાયટીમાં અથવા તો મોટી સોસાયટી હોય તો એમાં કંઈક કોમન પ્લોટ હોય, કોમન એટલે એ બધા વાપરી શકે એવો, બરાબર। સોસાયટીની અંદર વચમાં બગીચો હોય ને એમાં બાકડા હોય તો એ કોમન બધાના કહેવાય, એ બાકડા બધા યુઝ કરી શકે, એમ આ ત્રણના છેદમાં પાંચ કોમન છે। કોમન મતલબ કે ત્રણના છેદમાં પાંચ બેના છેદમાં ત્રણના ગણાશે અને એકના છેદમાં છના ગણાશે, એ બે સાથે ગુણાયેલા જ હતા, પણ એ બેને સમાન એક બાર લખી નાખ્યા અને બાકીનું જે હતું એ અંદર લખ્યું, આ પ્લસ પાંચના છેદમાં બે એમનમ, ત્રણના છેદમાં પાંચ। હવે આ અંદરનાનું સાદુરૂપ દેવાનું, અંદરનામાં સરવાળા બાદબાકી થશે, અને સરવાળા બાદબાકી માટે છેદ સમાન હોવા જરૂરી છે, તો છેદ સમાન કરીએ, અહીંયા છ છે ને અહીંયા ત્રણ જ છે, તો છેદ સરખા કરવા માટે અહીંયા છ લાવવા માટે બે બે વડે ગુણવા પડશે, એટલે હવે થઈ જશે બે દુ ચાર ના છેદમાં છ ઓછા એકના છેદમાં છ વત્તા પાંચના છેદમાં બે। હવે આમાં છેદ સમાન થઈ ગયા છે એટલે અંશની ગણતરી થશે, બરોબર। આ છ એમનમ અંશમાં, તો કે માઇનસ
અને આ પણ માઇનસ, બંનેની નિશાની સમાન છે, સમાન નિશાની હોય, સરખી નિશાની હોય તો સરવાળો, ચાર ને એક પાંચ, બંનેમાંથી મોટું કોણ? તો કે ચાર મોટા, એ માઇનસ છે એટલે જવાબ પણ માઇનસ રહેશે, વત્તા પાંચના છેદમાં બે. હવે આમાં પાછું સાદુરૂપ, બરાબર, આ બંનેનો ગુણાકાર કહેવાય, તો ગુણાકાર કરીએ તો છેદના પાંચ અંશના પાંચ ઉડી ગયા. ખાસ ધ્યાન રાખો, છ છે, છ એ કયા ઘડિયામાં આવે, છ ને બીજી કઈ રીતના લખી શકાય? તો છ ને ઉડાડી અને હું ત્રણ દુ લખી શકું, કેમ કે આ છ થોડાક અલગ રીતે લખ્યા છે, ત્રણ દુ છ જ થાય એટલે છ ને ઉડાડીને છ જ લખ્યા છે, ઉપરના ત્રણ નીચેના ત્રણ ઉડી ગયા. હવે ઓવરઓલ આ આખા પદમાં વધ્યું શું? તો કે ઉપર માઇનસ નિશાની વધી અને કાંઈ આંકડામાં કાંઈ નથી એટલે એક, એટલે અંશમાં માઇનસ એક લખીશ અને છેદમાં હું બે લખીશ, પ્લસ પાંચના છેદમાં બે. હવે વળી પાછો આ બેનું સાદુરૂપ, અને આમાં સરવાળા બાદબાકી થશે અને સરવાળા બાદબાકીમાં છેદ સમાન હોવા જોઈએ, આમાં સમાન છે જ તે ઓલરેડી, એટલે આખાના છેદમાં બે અને ઉપરનો, તો કે બેની અલગ અલગ નિશાની છે, એક ઓછા છે અને એક વત્તા છે, અલગ અલગ છે એટલે બાદબાકી થાય, તો પાંચમાંથી એક જાય તો ચાર, પાંચ મોટા છે એ પ્લસ છે એટલે આ જવાબ પ્લસ રહેશે, બરાબર. અને ચાર ભાગ્યા બે, ચાર ભાગ્યા બે કરો એટલે બે જવાબ, બરોબર. તો આ પહેલા દાખલાનો જવાબ આવ્યો. આ જ પ્રકારનો એક બીજો દાખલો છે, બરોબર, પણ એની પહેલાં એક વખત ફરીથી રિવિઝન કરી લઈએ. જો સરવાળા બાદબાકીની નિશાની આવે, ત્યાંથી પદ બદલાય એટલે આખું પહેલું પદ, આટલું બીજું પદ અને આ ત્રીજું પદ, સમાન સંખ્યાઓવાળા એટલે મેચિંગવાળા પદ ગોતવાના, બરોબર, અને એ બેયને બાજુ બાજુમાં ગોઠવવાના. આ આખું પહેલું પદ લખ્યું, પછી આ આખું ગુણાકારવાળું આખું બીજું પદ લખ્યું અને પાંચના છેદમાં બેને છેલ્લે રાખ્યા. જે સમાન હતા એને બહાર લખી નાખ્યા અને જે બાકીનું વધ્યું હતું એને કાઉન્સની અંદર લખ્યું, પાંચના છેદમાં બે. કાઉન્સની અંદર છેદ સરખા કરીને સાદુરૂપ દીધું, સાદુરૂપ દઈને બારના સાથે ગુણ્યું, જે ઉડતું હતું એ ઉડાડ્યું એટલે માઇનસ એકના છેદમાં બે. અને પછી આ બેનું સાદુરૂપ, છેદ સરખા છે એટલે અંશના સરવાળા બાદબાકી, અહીંયા બાદબાકી થશે એટલે ચાર, ચાર ભાગ્યા બે એટલે બે જવાબ. પછીનો દાખલો, આની અંદર છોકરાઓ નજર કરો તો કેટલા પદ છે. જો આ ગુણાકાર સહિતનું પહેલું પદ, પછી વળી પાછી વત્તા ઓછાની નિશાની આવે એટલે એની પછીનું બીજું પદ, વળી પાછી વત્તા ઓછાની નિશાની આવી એટલે ત્રીજું પદ, એટલે આમાં ત્રણ પદ છે. ત્રણમાંથી મેચિંગવાળા પદ કયા? કે જેમાં આંકડા સમાન હોય, બરાબર. તો તમને દેખાશે તરત કે આમાંય બેના છેદમાં પાંચ છે અને આમાંય બેના છેદમાં પાંચ છે, એટલે ઈ બે પદ સમાન આંકડાઓવાળા કહેવાય, કે જેમાંથી તમે કાંઈક કોમન કાઢી શકશો, સરખું હોય કોમન નીકળે, બરાબર. આમાં બેના છેદમાં પાંચનું મેચિંગ થયું છે એટલે પહેલું અને છેલ્લું પદ એને બાજુ બાજુ ગોઠવું છું. આ પહેલું પદ એઝ ઇટ ઇઝ હું એમનેમ લખી નાખું, બેના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણના છેદમાં સાત, બરાબર. હવે સીધું આવડું આ પદ, તો આ પદ એની નિશાની સહિત આ વત્તાવાળી નિશાની સાથે, એકના છેદમાં ચૌદ ગુણ્યા બેના છેદમાં પાંચ, આ પદ લખાઈ ગયું, આ પદ લખાઈ ગયું, હવે બાકી આ રહ્યું. તો આ પદ એની નિશાની સાથે માઇનસ એકના છેદમાં છ ગુણ્યા ત્રણના છેદમાં બે, બરાબર. હવે આ બંને પદમાંથી જે સરખું છે, સમાન છે, એ કોમન, સરખું શું છે? તો કે બેના છેદમાં પાંચ. તો બેના છેદમાં પાંચને બાર કોમન કાઢી લઈએ અને કાઉન્સની અંદર જે વધે એ લખ્યા, પહેલું એટલું હતું એમાંથી બેના છેદમાં પાંચ કોમન નીકળી ગયા છે, તો અહીંયા શું વધશે? માઇનસ ત્રણના છેદમાં સાત. અને આમાંથી બેના છેદમાં પાંચ કોમન નીકળી ગયા છે, તો આમાં શું વધશે? એકના છેદમાં ચૌદ. આખું એમનેમ આમાં આપણે સાદુરૂપે દઈ શકીએ, બરાબર. હવેના સ્ટેપમાં આપી દઈશું. હવે આમાં ગણતરી કરવા માટે છેદ સમાન કરી નાખીએ, છેદ સમાન કરવા માટે અહીંયા ચૌદ છે તો અહીંયા ચૌદ લાવવા પડે, તો અહીંયા સાતને બે બે વડે ગુણી દઈએ. આ બારના બેના છેદમાં પાંચ એમનેમ, અહીંયા બે તેરી છ જે નિશાની છે એમનેમ, બે સત્તા ચૌદ વત્તા એકના છેદમાં ચૌદ. અહીંયા સાદુરૂપ આપી દઈએ, છ કયા ઘડિયામાં આવે?
બે તેરી છ થાય, એટલે છની બદલે બે તેરી. આ બે તેરી એટલે છદ કહેવાય, એટલે છને ચેકીને આ નવા છ લખ્યા કહેવાય, કેમ કે બે તેરી એટલે છત્તે. પછી ઉપર નીચેથી ત્રણ ત્રણ ઉડી ગયા માઇનસ નિશાની, અહીંયા અંશમાં શું વધ્યું તો કે એક, અને છેદમાં તો કે એક બગડો અહીંયા છે, એક બગડો અહીંયા છે, એટલે બે દૂ ચાર, બેના છેદમાં પાંચ કાઉન્સમાં, છેદમાં તો ચૌદ થઈ ગયા સમાન, અંશમાં તો કે એક માઇનસ છે અને એક પ્લસ છે, એક માઇનસ અને એક પ્લસ અલગ અલગ હોય એટલે બાદબાકી, છમાંથી એક જાય એટલે પાંચ, બંનેમાંથી મોટું કોણ તો કે છ મોટા, એ માઇનસ છે એટલે જવાબ પણ માઇનસ. હવે આમાં સાદુરૂપ દેવાનું, તો આમાં સાદુરૂપ દેતા છેદના પાંચ અંશના પાંચ ઉડી ગયા, ચૌદ કયા ઘડિયામાં આવે, ચૌદને બીજી રીતે કેમ લખાય તો કે સાત દુ, સાત દુ ચૌદ જ થાય, એટલે આ ચૌદને નવા ચૌદ લખ્યા છે, બરોબર. છેદના બે અંશના બે ઉડી ગયા, હવે ઉપર કાંઈ વધ્યું નથી એટલે એક, અને માઇનસ નિશાની છે મતલબ કે માઇનસ એક, છેદમાં તો કે છેદમાં માત્ર વધ્યા છે સાત, અને આ બાજુવાળા માઇનસ એકના છેદમાં ચાર. છોકરાઓ ખાસ યાદ રાખજો, જ્યારે વચ્ચે માઇનસ નિશાની હોય ને ત્યારે અહીંના સામેની બાજુએ છેદ ઉડાડવા નહીં જવાનું, આટલામાં ને આટલામાં જ છેદ ઉડે, બરોબર, કેમ કે આ બધું એકબીજા સાથે ગુણાકાર ભાગાકારમાં કહેવાય. આ પાંચના છેદ ઓલી બાજુ કે આ બગડો છે એ આ ચાર સાથે, એવી રીતના કોઈ દિવસ ન ઉડે જ્યાં સુધી વચ્ચે માઇનસની કે પ્લસની નિશાની હોય ને ત્યાં સુધી, બરોબર. એનું છેદ સરખા કરીને સરવાળો જ થાય, એમ અહીંયા કેમ માઇનસ છે તો આ બે છેદ અલગ અલગ છે તો બેયના છેદ સરખા કરીને સરવાળો કે બાદબાકી થશે. આ બગડો પછી અહીંયા ચોકડા હારે ન ઉડે કોઈ દિવસ, કેમ કે વચ્ચે માઇનસ નિશાની છે. માઇનસની ગણતરી આ રીતે થાય, સાતવાળાને આપણે ચાર ચાર વડે ગુણશું અને ચારવાળાને સાત સાત વડે ગુણશું, એટલે અહીંયા ચાર એકા ચાર, ચાર સત્તા અઠ્યાવીસ, નિશાનીઓ જેની જે છે એની રહેશે, માઇનસ સાત ના છેદમાં અઠ્યાવીસ, છેદમાં અઠ્યાવીસ, અને અંશનું શું થશે તો કે બે માઇનસ માઇનસ જ છે, બેની સરખી નિશાની છે એટલે સરવાળો, ચાર ને સાતનો સરવાળો કરો અને સાત મોટા એ માઇનસ છે એટલે જવાબ માઇનસ. તો આ બીજા દાખલાનો જવાબ આવ્યો, માઇનસ અગિયારના છેદમાં અઠ્યાવીસ, બરોબર. ફરીથી એક વખત બંને દાખલાની ગણતરી જોવાની છે, આખો વિડીયો ફરીથી જોવો પડશે, કારણ કે ઘણા બધા નિયમો છે, ક્યારે કેમ છેદ ઉડાડવા, ક્યાં કોનો સરવાળો કરવો, બરાબર, એ બધું ખાસ યાદ રાખતું જ રહેવું પડશે, બરાબર ને. આ બે દાખલા એમપી છે વારે વારે પૂછાય છે. ફરીથી વિડીયો જોઈને પછી આની જેવા બીજા મેં હોમવર્કમાં દાખલા આપ્યા છે પ્રેક્ટિસ માટેના, એ ગણવાના છે, બરાબર.